અરે ભાઈ આપણું ગુજરાત ગુજરાત છે, ગમે ને શોર્ટ કયો પર લઈ. બોલો બેનો ભાઈઓ, ભારત માતા કી, જરા થોડુંક જોર થઈ બોલો. ભારત માતા કી, અરે જરા જોર લગાવો. ભારત માતા કી, ભારત માતા કી. બેનો ભાઈઓ, કેવલ ના કેવલ 12 દિવસમાં માળા બીજાને સડાવીને માનવ બોમ્બ બનાવીને મોકલા છે, પણ એને ખબર નથી કે ઘરમાં ઘૂસીને મારી મોદી છે. સાહેબ ધ્યાન રાખજો, તમારા પાકિસ્તાનમાં આખા વર્ષનું જેટલું તેલ ખવાય છે એટલું કેવલ ભારતમાં શનિવારે હનુમાનજી ઉપર ચડે છે. બેન ભાઈ, અને મારા ભારત વર્ષના યુવાનો જેટલું ડોકમાં ઘરેણું પહેરે છે ને એટલું તમારું જિંદગીનું બજેટ નહીં થતું. બેન ભાઈ, પણ યાદ રાખજો, મારા ગુજરાતના યુવાનો, આ હું કોના માટે કરું છું, મારા માટે નહીં મિત્રો, રાષ્ટ્ર માટે કરું છું. બેનો ભાઈ, સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન હમારા ગાવા વાળા કીર્તિરામજી, અરે ભાઈ કીર્તિદાન ને તાળીઓથી વધાવો. તમારું મારે પાર્લામેન્ટમાં સન્માન કરવું છે. બેન સાહેબ, હાવ નરું સત્ય કે અમારો બે ભાઈનો લંડનમાં પ્રોગ્રામ હતો. લંડનના કાર્યક્રમમાં આપણા ગુજરાતના બે ત્યાંના લોર્ડ છે, એ જ કાર્યક્રમમાં એ બંનેની હાજરી અને વેમલી એરેના હોલની બાજુમાં જ એનો જ પ્રોગ્રામ હતો. અને વેમલીના સાંસદ મૂળિયાના એની પણ હાજરી, અને એને અમે 10 મિનિટ બોલવા ઊભા કર્યા. એ ડાયરો બરાબર સાંભળતા હતા. તમે એમ કહે છો કે બરાબર સાંભળતા હતા એટલે સમજતા હતા? હા, એણે કાનમાં ઓલું ભરાવી દીધું હતું અને ટેજની પાછળ બેઠો બેઠો એક ભાઈ એનું અંગ્રેજીમાં રૂપાંતર કરતો જતો હતો. પછી એને 10 મિનિટ બોલવા દીધું ને, અને ત્યારે એણે 10 મિનિટમાં સાહેબ 2 મિનિટ તો મોદી 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 કર્યું સાહેબ. અને એને એટલો બધો કાર્યક્રમ ગમ્યો, અમને એની પાર્લામેન્ટમાં બીજેદી લોર્ડ પોપટ ડોલર અને આનું નામ હતું મિસ્ટર આમ તો ડેવિડના નજીક, જેનો યાદ નહીં આવે એમ નહીં, પાછળ બ્લેકમેન નામ લાગતું હતું. એટલે મેં કીધું મિસ્ટર કાળા ભાઈ પઢાયા છે, એટલે એણે એના પ્રવચન કીધું, યસ આઈ એમ કાળા ભાઈ. એટલે કહેવાનો મતલબ કે એને એને કેમ અમને બીજેથી પાર્લામેન્ટમાં લઈ ગયા હકીકત, અને કીર્તિભાઈનું અમારું સન્માન કર્યું. અને ત્યાં પાછું શું છે, એની પાર્લામેન્ટમાં જવું એટલે સૂટ પહેરવું ફરજિયાત. રાતો રાત બંધે સૂટ સીવડાયો, લગ્નમાં નહોતો પહેર્યો, તેથી પહેર્યો. બોલો. તો દરેક દેશમાં જેનો પ્રભાવ પડ્યો હોય, મૂળ વાત એ છે, એ આપણા માટે ગૌરવની વાત છે. એ તો એની રીતે કામ કરે જ છે, પણ દરેકના હૃદયમાં રાષ્ટ્રભાવ, જો ભાઈ સરકાર આવ્યા કરે ફેર્યા કરે, પણ દરેકના હૃદયમાં જો રાષ્ટ્રભાવના પડી હોય એક હારે હરખી જમાવટ કરો, મોદી. વાહ વાહ,
શાબાશ. આમાં આમાં ખરેખર આ તો અમને બોલવા દે નકર આમાં વારા આવે એમ નથી. પણ એક જ મારે નાની એવી વાત કરવી છે કે ભારત વર્ષનો યુવાન કેવો હોવો જોઈએ. લંકાની ભૂમિ, ભગવાન રાઘવ સમુદ્ર પાર કરી અને લંકામાં પ્રવેશ કરી ચૂક્યા છે. ભારતના ભગવાન હોય કે આપણે માણસ હોય, પણ પહેલી વાત તો એ હોય કે જ્યાં સુધી સમાધાન થાય ત્યાં સુધી યુદ્ધ નથી કરવું. મહાભારતના યુદ્ધ વખતે પણ ભગવાન કૃષ્ણ પોતે સમાધાન કરવા માટે ગયા છે. એટલે સાંભળજો, ભગવાન રાઘવે નક્કી કર્યું કે હજી એકવાર રાવણને સમજાવી લઈ અને જો સમાધાન થઈ જાય તો પ્રલય નથી કરવો. હવે ઈ સભામાં જાંબુવાનથી લઈ સુગ્રીવ, નળ, નીલ આ બધાય હતા. વડીલ હતા, મોટી ઉંમરના હતા, પાકેલ બુદ્ધિવાળા હતા, પણ છતાં પસંદ કર્યો સમાધાન કરવા માટે મોકલ્યો કોને? ભારત વર્ષના એક 21 વર્ષના યુવાનને, અંગતને, કે જાઓ અંગત તમે રાવણને સમજાવો. અને અંગતે જા પ્રવેશ કર્યો ને, એમ કહેવાય કે રાવણની સભામાં તો હાડાડાડાડાડા હાટ કરતી બધાની નજર એની કોઈ વહી ગઈ હતી. મારો કહેવાનો સૂર એ છે કે ભારત વર્ષનો યુવાન એવો તેજવાળો હોવો જોઈએ કે એની ખાલી આમ એન્ટ્રી થાય ને ત્યાં એમ એમ કહેવાય કે બધાને થવું જોઈએ કે આ કોણ આવ્યું એમ, પછી આમ કેમ ક્યાં એ નહીં. અને કહેવાય ગયો સાહેબ રાવણની નજર વહી ગઈ એની માથે. ખરે યુવાન કોણ છો તું? ત્યારે બોલ્યો છે કે મેં અંગત વાલી કા બેટા. મહારાજ વાલી નામનું કોઈ એને તમે ઓળખો છો? તો કે હા, વાલીનું નામ મેં સાંભળેલું, તો કે એનો દીકરો હું છું. હવે તમે સાંભળી લો કે જે વાલીએ 6 મહિના રાવણને બગલમાં રાખ્યો હોય એનો દીકરો પ્રવેશ કરે. એટલે રાવણ કીધું કે વાહ દોસ્ત, મહારાજ લંકેશ ભગવાન રાઘવે મને મોકલ્યો છે અને માં જાનકી તમે સોંપી ગયો અને રામને શરણે થઈ જાઓ, તમારે યુદ્ધ કરવું નથી. અને કહેવા ગયો સાહેબ એ આખી કથામાં નથી જવું મારે, પણ રાવણ અતિ ક્રોધમાં ભરાણો અને એણે એવું કીધું કે જેણે તારા બાપને મારી નાખ્યો એ રામ ભેગો તું ભળી ગયો, એને બદલે તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈ જાય અને બે એક થઈને તારા બાપનું વેર વાળી. અને ત્યારે અંગત એટલું બોલ્યો છો કે મારો બાપ મહાન હતો પણ લખણ તારી જેવા હતા એટલે ભગવાન રામે માર્યો છે. આ બોલ્યો છે અંગત. અને અતિ ક્રોધમાં આવીને રાવણ કહે છે તે તારી જનેતાની કૂંખ લજાવી. મહારાજ બોલવામાં ધ્યાન રાખો, હું સમાધાન માટે આવ્યો છું. તાકે સાંભળી લે, મારે સમાધાન કરવું નથી. હા ભાઈ અંગત, તમારી આખી ફોજમાં મારી સામો લડે એવો છે કોણ? જાંબુવાનને બુઠાપો આવ્યો છે. નળ નીલ છે એ તો એક ફૂલ બનાવવા વાળા માણસો છે, આર્ટિકલ છે. ભગવાન રામના બાણની મને તાકાતની ખબર છે પણ એની શક્તિનું અપહરણ કર્યું છે મેં, એટલે લડી શકે એવી પોઝિશનમાં છે નહીં, પરિસ્થિતિમાં છે નહીં. લખન પણ મહાન છે પણ એ ભાઈના રુદનથી એ પણ એટલા બધા વ્યાકુળ છે, એ પણ યુદ્ધ કરી શકે એમ છે નહીં. બાકીના વજા તમે બધા નાના નાના વાંદરાઓ, એ તો નદીના કાંઠાના જાડવા જેવા છો. જેમ નદીમાં ઘોડાપૂર આવે અને પછી હાડાડાડાડાડાડાડા હાટ કરતા એમ કહેવાય કે નદીના કાંઠાના જાડવા એ સાગર ભેગા થઈ જાય, એમ રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો. એટલું બોલીને રાવણ અટકી જાય તો વાંધો નહીં, પણ રાવણ એટલું બોલ્યો, એક વાંદરામાં મને કહ દેખાણ. કોનું કહો છો મહારાજ? થોડાક દી પહેલા જે મારી લંકા હળગાવી ગયો, આન ખાડ 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 અંગતે દાંત કાઢ્યા કે રાવણ તમારા 10 મુખ છે એમાંથી 6 મુખ એ થોડા ઘણા આવડા, પણ 4 મુખમાંથી તો હંમેશા વેદોની વાણી નીકળી હોય છે અને એ જ 4 મુખમાંથી તમે બોલ્યા છો કે હનુમાનજીમાં મને તાકાત દેખાણી. હવે તારા મુખમાંથી નીકળી ગયો એટલે દમજલ જાંબુ વાંધ યંગદ નલ સુગ્રીવ ના રહ્યા પણ હજ લગ હનુમાન કાયમ બેઠો કાગડા, એ બધાને અમારી સાડી કાપી ગયા. એ વાત ફાઇનલ થાય કે અમારથી બધાથી મહાન થઈ ગયા, તારા મુખેથી વખાણ થયા. પણ સાંભળી લે રાવણ, તાકાતની વાત કરતો હો તો એ મારા કાકાને આગળ બલમ ઉતાર લેજો, નકર બધાને ધ્યાન ન્યા જાય. હા બરોબર વાત હાલતી હોય ને એમાં આમ થોડુંક તમે ધ્યાન ચૂકો ને
અને એક હંમેશા ધ્યાન રાખવાનું, અમે હાસ્ય કરાવતા હોય, બીજી વાતો હાલતી હોય ત્યારે આડોળું ધ્યાન કરો ને એ પોહાણ થાય, પણ આ દેશના ધર્મની વાત હાલતી હોય, શાસ્ત્રની વાત હાલતી હોય ત્યારે ધ્યાન આડોળું થાય ને એટલે અમને અમારી આખો દોર તૂટી જાય.